જનતાના પૈસાના કરોડોના ધુમાડો કરી રહ્યા છે નેતાઓનો રોગ જાણે અધિકારીઓને લાગ્યો હોય એવું હાલ લાગી રહ્યું છે પાલિકાના ડેપ્યુટી ઇજનેર એડિશનલ સિટી ઇજનેર અને ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેયર સહિતના મોટા ભાગના ઉચ્ચ અધિકારીઓ વાસ્તુ આધારિત રિનોવેશન કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી રિનોવેશન પાછળ અધિકારીઓએ પાંચ કરોડથી પણ વધુ રકમનો ધુમાડો કરી દીધો છે ત્યારે આ સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે ગંભીર બાબત એ છે કે અનેક અધિકારીઓએ પોતાની ચેમ્બરમાં સુધારા વધારા લાઇટિંગ ફર્નિચર અને ઇન્ટીરિયર ડેકોરેશન કરાવી લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે કેટલાક વાસ્તુમાં માનનારા નવા અધિકારીઓ ચેમ્બરોને કોર્પોરેટ ઓફિસને પણ શરમાવે એવી આલિશાન પોતાની ચેમ્બર બનાવી છે છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો પાલિકાના હાઉસિંગ ખાતા એકાઉન્ટ ખાતામાં આ ખર્ચાઓનો આંકડો અંદાજે રૂપિયા પાંચ કરોડને આંબી જાય એવી ગણતરી છે આ તો માત્ર વડી કચેરી મુગલી સરાયની જ વાત છે પરંતુ અન્ય તમામ ઝોનમાં જો તપાસ કરવામાં આવે

સેક્રેટરી બનતાની સાથે જ સેક્રેટરી વિભાગ સમગ્ર કોર્પોરેટ ઓફિસને ટપી જાય એવો સાકારિત કરી દેવામાં આવ્યો છે ત્યારે જો વાત કરીએ ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકની તો પૂર્વ ડીઓપી જીવન પટેલની ચેમ્બર ઉત્તર તરફની હતી તેને રિનોવેટ કરાવી તેઓએ પણ પૂર્વ તરફની બેઠક કરાવી છે એડિશનલ સિટી ઇજનેયર જતીન દેસાઈની ચેમ્બરને પણ રિનોવેટ કરાય છે અને એડિશનલ સિટી ઇજનેયર ડીસી ભગવાકરની ઓફિસમાં દરવાજા સહિતના ઇન્ટિરિયરમાં ફેરફાર કરવામાં આવ્યા છે કોના બાપની દિવાળી સરકારને જે રીતના જનતાના પૈસાનો ટેક્સ ભરવામાં આવે છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં પણ હાલ રાજનેતાઓના રંગે રંગાઈ રહ્યા હોય એ રીતના અધિકારીઓ જનતાના પૈસે હાલ પોતાના ચેમ્બરમાં ઇન્ટિરિયરમાં ફેરફાર કરાવી રહ્યા છે પોતાની ચેમ્બરોને રિનોવેશન ઇન્ટિરિયર ડેકોરેશન લેન્ડ લાઇટિંગ સહિત ફર્નિચર સહિતના બાથરૂમ ટોયલેટમાં પણ દોર નવા ફેરફાર દ્વારા ચલાવવામાં આવે છે ત્યારે અગાઉ ડેપ્યુટી મેયર નીરવ શાહની ચેમ્બરનું રિનોવેશન પણ ચર્ચામાં આવ્યું હતું તાજેતરમાં શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત પોતાની ઓફિસ કોર્પોરેટ ઓફિસ જેવી બનાવી જેમાં ચાલીસ હજારની તો ખુરશી લેવાની તૈયારી હતી ત્યારે સ્થાયી ચેરમેન પરેશ પટેલે બાથરૂમ ટોયલેટ દૂર કરી એન્ટી ચેમ્બર મોટી કરી અને નવો ચીલો ચાતર્યો હતો પાલિકાનું નવું વહીવટી ભવન છત્રીસ મહિનામાં તૈયાર કરવાનું આયોજન ટેન્ડરની શરત મુજબ કરાયું છે ત્યારે સમુગળી વડી કચેરી આગામી વર્ષમાં નવા વહીવટી ભવનમાં શિફ્ટ થઈ જશે ત્યારે આ વહીવટી ભવન પાછળ એક હજાર એંસી કરોડનો ખર્ચો કરાશે એ છતાં હજી પણ ચેમ્બરો પાછળ બેકાબુ ખર્ચ થઈ રહ્યા છે જાણે કે તેમને કોઈ જોનાર કે રોકનાર જ નથી ત્યારે સુરતીજનોના ટેક્સના પૈસે હાલ પોતાની ચેમ્બર પર્સનલ હોય એ રીતના રિનોવેટ કરાવી રહેલા આ અધિકારીઓની આંખ ક્યારે ખુલશે એવું જનતા દ્વારા પૂછાઈ રહ્યું છે પાલિકા કે જેની તિજોરીની અંદર સુરત મહાનગરપાલિકાના વિસ્તારની અંદર રહેતી જનતા પોતાના પરસેવાની કમાણીમાંથી અઢળક રૂપિયા સુરત મહાનગરપાલિકાને જે આપે છે એટલા માટે આપે છે કે એમની પ્રાથમિક સુવિધાઓ એમને સરળતા સાથે મળે સારા રોડ રસ્તા મળે ડ્રેનેજની સારી વ્યવસ્થા મળે દરેક ઘરે પીવાનું મીઠું પાણી વપરાશ માટે પણ મળે આ ભાવના સાથે દરેકે દરેક નાગરિક સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં સમયસર ટેક્સ ભરાવે છે સુરતનો નાગરિક એ માટે પણ જગવિખ્યાત છે કે સુરતના નાગરિકો પોતાના ભાગમાં આવતો મહાનગરપાલિકાનો ટેક્સ મોટા ભાગે લોકો દર વર્ષે એડવાન્સમાં ભરી દે છે અને એ ભાવના સાથે ભરે છે કે જો આપણે સમયસર નાણાં ભરી દઈશું તો વિકાસના સારા કામો સરળતા સાથે જલ્દી થઈ શકશે પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો અને એમના અમુક મળત્યા અધિકારીઓ પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાની જનતા જે સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં વિકાસના કામો માટે જે પૈસા આપે છે એ પૈસામાંથી પોતાની ભૌતિક સુખ સુવિધાઓ વધારવા માટે પોતાની ઓફિસને આલિશાન કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે લાખોની પણ કરોડોના ખર્ચ કરી રહ્યા છે એ વાત આજે સામે આવી છે ત્યારે આમ આદમી પાર્ટી આ વૈભવી ભૌતિક સુવિધા ભોગવતા અધિકારીઓને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય જનતાના પૈસાનો એક પણ રૂપિયાનો દુરુપયોગ ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે મહાનગરપાલિકાના વહીવટીય વડા એવા કમિશનર સાહેબની છે ત્યારે મારો સવાલ એ છે કે આવા અધિકારીઓ બે ત્રણ વર્ષ પહેલાં ઓફિસ રિનોવેશન થયું છતાં પણ આજે નવેસરથી ઓફિસ રિનોવેશન કરવાની અને રિનોવેશનમાં બહાનું પણ એવું ધરવાનું કે વાસ્તુ પ્રમાણે એનો દરવાજો યોગ્ય દિશામાં નહોતો એની બેઠક વ્યવસ્થા યોગ્ય દિશામાં નહોતી એટલે એનું કહેવાનું એમ થાય છે કે સુરત મહાનગરપાલિકામાં આપણે છે એટલે આ પૈસા જે છે એ આપણા બાપના છે આપણા કરિયાવરમાં આવેલા છે એ રીતના એ લોકો ખર્ચ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી આનો વિરોધ કરી રહી છે અને કમિશનર સાહેબને આજે રૂબરૂ મળવા માગું છું અને એટલા માટે મળવા માંગુ છું કે આવા તમામ પ્રકારના તાઇફાઓ બંધ કરવામાં આવે અને જેણે આની પરમિશન આપ્યું એના એના અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત